સમાચારના અંતમાં વાત કરીએ તો સમગ્ર ભારતમાં 1971ના યુદ્ધના વિજયની યાદમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદે વિજય દિવસને લઈને ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. ભારતે જે રીતે પાકિસ્તાનના બે કટકા કરીને બાંગ્લાદેશ સર્જ્યું હતું તે જ રીતે અમે પણ ભારતથી કાશ્મીરને અલગ કરીને તેનો બદલો લઈશું. નજર કેદમાંથી આઝાદ થયા બાદ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં પોતાની આતંકની ફેક્ટરી ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે. ત્યારે આજે તક મળતા હાફિઝ સઈદે ભારતને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશના સર્જનનો બદલો લેવો હોય તો ભારતને કાશ્મીરથી અલગ કરવું જ પડશે. આ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હજી પણ આપણે આગળ જવાનું છે. પાકિસ્તાનના લાહોર ખાતે આપેલ નિવેદનમાં હાફિઝ સઈદે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા જે આજે પણ અમે ભૂલી શક્યા નથી, તેનો બદલો ચોક્કસથી લેવામાં આવશે. મહત્વનું છે કે મુંબઈ આતંકી હુમલાનો આ માસ્ટર માઇન્ડ નજરબંધીમાંથી મુક્ત થયા બાદ વધુ તીવ્રતાથી પોતાની આતંકી યોજનાને અંજામ આપી રહ્યો છે. હવે તો તેણે એક રાજકીય પાર્ટી બનાવી લીધી છે, તેમજ પાકિસ્તાનની આગામી સામાન્ય ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે હાફિઝ સઈદ આગામી દિવસોમાં ભારત માટે મોટો ખતરો બની શકે છે અને વારંવાર ભારત સામે ઝેર ઓકતો રહ્યો છે. મેં તો દુનિયા મેં મારૂફ દહેશતગર્દ હું, ઓર કિસને બનાયા જી? ઇન્ડિયાને. ઇન્ડિયાને અદાલત મેં મેં ખડા થા, યે સારે મેરે ખિલાફ ખડે થે. અલહમદુલિલ્લાહ મેને અદાલત મેં કહા, જજ સાહેબ મેં કશ્મીર કી આઝાદી કા કેસ લડ રહા હું, યે મેરા જુર્મ હૈ, આપ ઇસકે ઉપર મેરે બારે મેં જો ચાહે ફૈસલા કર લે. મેને અલ્લાહ કે ફદલ સે અદાલત મેં ખડે હોકર યહી બાત કહી થી, યે મેરા જુર્મ હૈ, મેં ઇસ જુર્મ કા ઇતરાફ કરતા હું. તો હમેં ઇન્શાઅલ્લાહ ઇન્તકામ લેના હૈ. કશ્મીર અલ્લાહ તઆલા ને યે ઇન્તકામ કે લિયે રસ્તા. ઓર ફિર દેખ લીજીએ, જબ મેં કશ્મીર કી બાત કરતા હું તો ઇન્ડિયા બડા પરેશાન હોતા હૈ, બડા વૈસે મુઝે ખુશી ભી હૈ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.